रेडियंट इंग्लिश एकेडमी सीबीएसई ना विद्यार्थी धोरण 12 बोर्ड साइंस कॉमर्स परिणाम अद्भुत परिणाम सफलता मेळवी छे। विद्यार्थीए खूब सारू परिणाम मेळ्यु होवाने कारणे शाळा परिवार अने शिक्षकों द्वारा विद्यार्थीओने अभिनंदन पाठवामां आव्या हता। सूरत खाते स्थित शाळा रेडियंट इंग्लिश एकेडमी विद्यार्थी सीबीएसई बोर्ड द्वारा जाहिर थयेलु परिणाम धोरण 12 नुं परिणाम अभूतपूर्व देखाव करीने सर्वोत्तम परिणाम मेळव्युं छे। शाळामां अभ्यास करता कुमार परम पाठके 97.20%, कुमारी भूमि कोठारीए 96.40%, कुमारी उर्वामी पराए 96.40% અને કુમારી દિયા કૈયારે 96% મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે। તેથી શાળા પરિવારના ચેરમેન વલ્લભભાઈ સવાણી, સેક્રેટરી મહેશભાઈ સવાણી, ડાયરેક્ટર મિતુલભાઈ સવાણી, આચાર્ય ડોક્ટર એલ એન સિંઘ તથા તમામ શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન આપ્યા હતા। આપણી શાળામાં 47 A1 ગ્રેડ આવ્યા છે અને 100% રિઝલ્ટ છે અને 80% અબાઉટ 119 સ્ટુડન્ટ્સ છે। અમારા હાઈએસ્ટ પરમ પાઠક છે 97.20% સાયન્સમાં અને કોમર્સમાં હાઈએસ્ટ છે 98.20 અને બસ આ છોકરાઓનું ડેડિકેશન છે ને છોકરાઓની મહેનત છે, એમના પેરેન્ટ્સનો સપોર્ટ છે, એમના પેરેન્ટ્સની મહેનત છે અને ટીચર્સની મહેનત છે અને આ ત્રણેય જ્યારે મળે ત્યારે રિઝલ્ટ્સ પ્રોડ્યુસ થાય અને આઈ કોંગ્રેચ્યુલેટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફોર ધીસ એન્ડ આઈ હોપ ધે ડુ વેલ ઇન ધેર લાઈફ્સ। મિતુલભાઈ, આપણે છોકરાઓને કયા પ્રકારની શિક્ષણ પદ્ધતિથી અહીંયા તૈયાર કરતા હોય છે જેને કારણે આપણે આટલું સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ? સો આપણે સાયન્સનું જોઈએ તો સાયન્સમાં આપણે સીએફઈ ચાલે, જેમાં જેડબલઈ નીટનું પ્રિપેરેશન થાય, એમાં ઊંચા લેવલના ટીચર્સ હોય, આઈઆઈટીએન ટીચર્સ હોય જે એવી રીતે એમને પ્રિપેર કરે જેના લીધે એમનું બોજ ઇઝી થઈ જાય અને આઈ ફીલ આ ટીચર્સનું 100% એફર્ટ ને 100% ડેડિકેશન સ્ટુડન્ટ્સ માટે છે જે આ રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકે। આપણે અહીંયા આગળ ગયા વર્ષે કોરોનાને કારણે 2-3 મહિના આપણે ઓનલાઈન ભણાવ્યું અને ત્યારબાદ ઓફલાઈન કર્યું, ઓનલાઈનમાં પણ આપણે છોકરાઓને શું સુવિધા પૂરી પાડતા હતા? ઓનલાઈન ક્લાસીસ લાઈક ઝૂમ મીટિંગ્સ પર હતી અને ક્લાસીસમાં બધું જે ટીચર્સને રિક્વાયરમેન્ટ હતી એઝ એન પ્રોપર એજ્યુકેશન આપી શકે એ બધું આપણે ફૂલફિલ કર્યું। પણ આ વસ્તુ છે કે ઓફલાઈનથી જ્યારે ઓનલાઈન ચેન્જ થાય અને જે ટીચર્સને એડજસ્ટ કરવું પડે અને જે ડેડિકેશનથી એમને એડજસ્ટ કર્યું અને જે ડેડિકેશનથી એમને એજ્યુકેશન પ્રોવાઈડ કર્યું, સો હેટ્સ ઓફ ટુ ધેમ અને ટીચર્સની મહેનત છે અને સ્ટુડન્ટ્સનું એક્સેપ્ટન્સ છે જેના વજહથી આપણું ઓનલાઈન સક્સેસફુલ હતું। નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, મેરા નામ ડોક્ટર એલ એન સિંઘ હૈ ઓર મેં રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી પિપલોદ કા પ્રિન્સિપલ હું ઓર મુજે આજ બહોત ખુશી હો રહી હૈ, બહોત હી હર્ષ હો રહા હૈ કે આજ જો હૈ બહોત દિનો કે બાદ 12મી કા રિઝલ્ટ ઘોષિત હુએ હૈ આજ ઓર અત્યધિક પ્રસન્નતા હો રહી હૈ મુજે કહેને મેં કે હર સાલ કી તરહ ઇસ સાલ ભી હમારે સ્કૂલ કા જો રિઝલ્ટ હૈ વો 100% આયા હૈ, સભી બચ્ચે ઉત્તીર્ણ હુએ હૈ ઓર પિછલે સાલ કે કમ્પેરિઝન મેં હમારા જો રિઝલ્ટ હૈ વો ઇસ બાર બહોત અચ્છા આયા હૈ ઓર મેં યે દાવે કે સાથ કહે સકતા હું કે સુરત કે टॉप 3 स्कूल्स के जो रिजल्ट्स आए हैं उसमें हमारे स्कूल का रिजल्ट है। सर, इतना अच्छा रिजल्ट हम किस तरह से ले सकते हैं, आप किस तरह से बच्चों को तैयारी यहाँ पर करवाते हैं जिससे हम इतना अच्छा रिजल्ट पा सके? सर, रिजल्ट जो होता है इसमें तीन चार कड़ियां होती है, एक तो स्टूडेंट, दूसरा किस स्कूल में आप पढ़ा रहे हैं, तीसरा स्टूडेंट्स के पेरेंट्स, ये सभी का जो एक मिलन जब होता है तो ही बहुत अच्छा रिजल्ट आता है। हमारी जो पीपी सवानी ग्रुप के अंडर में रेडियंट इंग्लिश एकेडमी आती है और पीपी सवानी ग्रुप सूरत के बाहर पूरे गुजरात में सभी लोग जानते हैं कि रिजल्ट्स के लिए ही पीपी सवानी ग्रुप जाना जाता है और हमारा जो हमारे ग्रुप के चेयरमैन है श्री वल्लभ भाई सवानी, सेक्रेटरी हैं हमारे स्कूल के श्री महेश भाई सवानी और उनके जो थर्ड जनरेशन है जो अभी स्कूल के ट्रस्टी हैं श्री मितुल भाई सवानी, हमारा सभी का एक ही फोकस है कि किसी भी तरह से जो है बच्चों का ऑलराउंड डेवलपमेंट और बेहतरीन से बेहतरीन बोर्ड में रिजल्ट्स आए। सर, जो बच्चे लास्ट अभी नेक्स्ट ईयर 12th और 10th की एग्जाम देने जाएंगे उनको आप क्या संदेश देना चाहेंगे? वैसे आप सभी को मालूम होना चाहिए कि इस साल से जो है नेशनल एजुकेशन पॉलिसी इम्प्लीमेंट हो गई है और 10वीं और 12वीं में 10th और 12th में जो है जो क्वेश्चन पेपर पैटर्न है उसमें चेंजेस आ गए हैं
और वो जो क्वेश्चन पेपर पैटर्न है उसमें अब अधिक क्वेश्चन जो आएंगे वो एप्लीकेशन और इवैल्यूएशन के बेस्ड के ऊपर आएंगे। यानी कि पहले जो होता था कि चलो हम एग्जाम के ठीक एक मंथ पहले पढ़ लें और जो है एग्जाम में लिख देना है, अब वो उससे उसमें नहीं चलने वाली है अब। और इसीलिए बच्चे को हर एक चीज जो है वो शुरू से ही समझना पड़ेगा। जो भी बच्चा शुरू से पहले दिन से मेहनत करके रेगुलर पढ़ाई करेगा उन्हीं बच्चों के अच्छे रिजल्ट्स आएंगे।